Assalamu alaikum, welcome to my show again. Hune mala sahab je che vatu karta tha salwat ne benefits ni ane mala sahab e aapne bahu sarkita ji samjhayu ke salwat na benefits su che ane salwat thi memory bhi sari thai che ane incidents bhi aapela gana examples bhi aapela to mala sahab abhi tame continue karso please ji હા તો યાદદાસ્તના બારામાં આપણે વાત કરી રહ્યા હતા તો પાછો આપણે જોશું કે જાત જાતની દવાઓ પણ આપણે જોવામાં આવશે ચાહે હર્બલ મેડિસિન કે નોર્મલ મેડિસિન જે છે મેમરી માટે તો જેના માટે આપણે પૈસા એ ખર્ચો કરવો પડે અને એટલો ફાયદો પણ ના દે બનિસ્બત કે સલવાત આપણે ફાયદો દેશે તો આ ચીજને ખ્યાલ રાખવાની જરૂર છે પછી એવી રીતે બૈરાઓ જે લોકો ભૂલી જાય છે કે તમારે ખાવામાં નિમકના બદલેમાં ખાંડ નાખી દીધું તો પછી યા મર્દો પણ પકાવતા હોય છે ખાવાનું એવું નથી કે બૈરાવ ખાલી તો આ એ ભૂલ થતી હોય તો સલવાતના તો ફેલથી ઇન્શાલ્લાહ આ ભૂલો નહીં થાય અને ખાલી એ નહીં પણ સ્વાદિષ્ટ થશે ખાવાનું ટેસ્ટી મજા આવશે અને એક મેમ સાહેબ સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવે પોતાના મિયાને પતિને તો પછી એનો બેડો પાડશે અને લોકો જી બિલકુલ તો આ જે છે બધા અલ્હમ્દુલિલ્લાહ કે ઘણા ફાયદાઓ છે અને આપણે કોશિશ કરવી જોઈએ આપણે પોતે પણ પડીએ અને આપણા બચ્ચાઓને પણ શીખાવીએ તો હવે આપણે બીજો એક બનાવ જોઈએ કે જેમાં પાછો કેવી રીતે સલવાત હેલ્પ કરે છે ઇન્સાનને અને મદદરૂપ થાય છે તો આમાં બતાવવામાં આવે છે કે પૈગંબર ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલી મુહમ્મદ તો એમના જમાનામાં મદીનામાં ત્યારે એમના એક સાથી હતા જે બહુ જ સલવાત પડતા હતા માશાલ્લાહ તો હાલતા ચાલતા જ્યાં જતા ઉઠતા બેસતા સુવા જતા ત્યારે પણ ખૂબ સલવાતો પડતા અને કોઈ બી કામ શરૂ કરવા પહેલાં બિસ્મિલ્લાહ રહેમાન બોલતા અને પછી સલવાત પડતા અને એ હુકમ એ છે કે આપણે બિસ્મિલ્લાહ એટલીસ્ટ એક ફેરે પડી લઈએ પછી સલવાતનો સિલસિલો આપણે પડતા જ રહીએ પણ એમની હાલત સારી નહોતી માલી હાલત અને ગરીબ હતો તો એક દિવસ એ બજારમાં પસાર થતા શું જોઈ છે કે એક માણસ બેઠો છે જેની પાસે બે માછલીઓ છે જે વેચી રહ્યો છે ટુ ફિશીસ હવે માછલીઓ વેચનારની બાજુમાં પણ બે યહૂદીઓ બેઠા હતા અને તે એમને જોઈ જ્યારે આ માણસને જોયું મુસલમાનને તો એમને ગેડી વળ્યા અને એમને કીધું કે ભાઈ આવ તો આ માછલીઓ લઈ લે આની પાસેથી પૈસાથી હવે આ ગરીબ મુસલમાન એની પાસે પૈસા નહીં તો એને કહ્યું કે ભાઈ મારી પાસે મને માછલી જોતી નથી અને જો તમે જીદ કરતા હો કે હું લઉં તો મારી પાસે પૈસા નથી તો ઘણા ફેરે આ એક સેલ્સની ટેકનિક છે કે વેચનાર પાસે કોઈક એજન્ટ ત્યાં બેઠો હોય કારણ કે વેચનાર પાસે ટાઈમ નથી વધારે ઓલું કરવાની તો એજન્ટને ભાઈ તું જરા એ લોકો લે કસ્ટમર લઈ આવી દે જેથી કરી પછી તને પણ તારો હિસ્સો મળશે ખુશ કરી હા હા તો આ એવી જ વાત હતી હવે આ મુસલમાન એને ચોખ્ખું કહી દીધું કે જો મને જોતું નથી એના માટે હું નથી આવ્યો હું તો ખાલી પસાર થયો અહીંયા અને તમે જીદ કરતા હો કે કદાચ એ સાચી વાત છે કે હવે એને કમાવું હશે પણ મારી પાસે પૈસા નથી તો આ જે યહૂદીઓ છે એ હોશિયાર નીકળ્યા એ કે તું વ્યાધિ નહીં કર તું આ માછલીઓ લઈ લે અને અમે આની આની કિંમતની ભરપાઈ અમે પૈગંબરે ખુદા પાસેથી લઈ લેશું અચ્છા એટલા હોશિયાર નીકળ્યા
તો એ મજબૂરાન એને એ માછલીઓ લીધી અને આપી દીધા. અને પછી એ લોકો પૈગંબર પાસેથી આવી પૈગંબર પાસે આવ્યા અને આ મુસલમાને બધો કિસ્સો બયાન કર્યો અને પૈગંબરે માછલીઓની કિંમત એના તરફથી આપી દીધા. હવે આપણે જોઈએ કે આ આ માછલીઓનીમાં શું અસરાત હતી, ખુદાવંદે કરીમ સલવાતના બરકતથી શું એમાં રાખ્યું હતું. હવે આ મુસલમાન માછલીઓ લઈ જાય છે એના ઘરે અને પછી પેલી માછલીને પોતાના છરીથી કાપી ખોલે છે અને અંદરથી એના પેટમાંથી શું નીકળે છે, ભારી કિંમતી પથરા, પ્રેશિયસ સ્ટોન્સ. હવે યહૂદીઓ પણ સાથે છે ત્યાં અને ઓલો જે માછલી વેચનાર પણ સાથે છે. તો જ્યારે આ નીકળે છે અને એ લોકોની નજર પડે છે તો પાછા ઓલા યહૂદીઓ અને માછલી વેચનારને કહે છે કે ભાઈ તે આને માછલી વેચ્યું છે, માછલી ભલે રાખે છે પણ અંદર જે આ ઝખીરો નીકળ્યો છે, પ્રેશિયસ સ્ટોન્સ નીકળ્યા છે, એ તો એનો હક નથી થતો, એ તારો છે. તો આવી રીતે એ લોકો માંગણી કરે, એને ચરામણી કરે છે, ઓલો માની જાય છે. તો મુસલમાન, એ ગરીબ મુસલમાન કહે છે કોઈ વાંધો નથી, અગર આ તારું છે, તારો હક છે તો તું લઈ જા, કોઈ વાંધો નથી. તો એવું થાય છે કે એને આપી દે છે. પણ જ્યારે આ પથ્થરોને ઉપાડવા જાય છે તો એ પથ્થરો એકદમ બદલી જાય છે, કેમાં, સાપ અને વીછીમાં. સાપ અને વીછીમાં યા વીછુમાં બદલાઈ જાય છે. આ જોઈ એ ગભરાઈ જાય છે અને ત્યાંથી એ લોકો ચાલ્યા જાય છે, ખસકી જાય છે જરા. અને એ મુસલમાન સલવાત પડે છે અને એના બરકતથી જ્યારે એ લોકો ચાલ્યા ગયા પછી સલવાત પડે છે અને એના બરકતથી એ જ સાપ અને વીછી પોતાના અસલ સુરત યાને કે કિંમતી પથ્થરોમાં બદલાઈ જાય છે. અલ્લાહુમ્મ સલ્લ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. ત્યાર પછી એ બીજી માછલીને છરીથી એનું પેટ કાપે છે. તો બીજી માછલીમાં પણ એ જ હાલત છે, એમાં એને બે હીરાઓ મળે છે અને આ લોકો થોડા ખસકી ગયા હતા પણ હવે હજી ને લોકોનું દિલ ત્યાં લાગેલું હતું કે એક માછલીમાં તો આવું થયું, કદાચ બીજી માછલીમાં પાછું બીજું કંઈક નીકળશે, કદાચ બરાબર હશે તો અમને ફાયદો થઈ જશે. આ દુનિયાનો કાયદો છે ને, બધા આપણે દુનિયાદાર જે છે બધા હંમેશા અમને આવી ચીજો તરફ અમારે દિલ ખેંચાતા હોય છે. તો એ લોકો ત્યાં ઊભા રહે છે અને એવું થાય છે કે જ્યારે આ જોવામાં આવે છે લોકોને કે આ ઝવેરાત યા બે હીરાઓ નીકળે છે માછલીના પેટમાં, તો પછી ઓલા બે યહૂદીઓ એ માછલી વેચનારને કહે છે કે ભાઈ આ તારો હક છે, એનો નથી, એને હક માછલીનો છે, એના પેટમાં જે છે એ આ તારો. તો પાછા એ લોકો આવે છે અને એ જ બનાવ બને છે. ઓકે, કે કોશિશ કરે છે લેવાની, તો જેવા લઈ જાય છે તો એ પાછા સાપ અને રીછુમાં બદલી જાય છે અને આના કારણે પછી એ લોકો એ મૂકીને ચાલ્યા જાય છે. અને આ હવે ગરીબ મુસલમાન બહુ ખુશ થાય છે, હીરાઓને લઈ આવે છે પૈગંબર પાસે અને બધી હકીકત બયાન કરે છે. અને પૈગંબર પાસે એ વખતે એક ઝવેરી અને જ્વેલર હોય છે, તો એ હીરાઓની કિંમત પણ તકરીબન 1000 દિરહમ એક હીરાની કિંમત, એવી રીતે બે હીરા જે કિંમત હતી એ ખરીદી કરી અને પૈસા
આપી દે છે. તો માશાલ્લાહ, તમે વિચાર કરો કે સલવાતના બરકતથી અને બિલકુલ સાફ નિયતથી અલ્લાહ ઉપર ભરોસો રાખવાથી આ ગરીબ મુસલમાનને અલ્લાહએ માલામાલ કરી દીધું. કારણ કે કારણ શું કે એ વારંવાર સલવાત પડતો હતો. બીજો કોઈ કિસ્સો સાંભળવો છે તમને? હવે આપણે મારા ખ્યાલથી થોડુંક આગળ નથી, બીકોઝ આપણી પાસે જે છે એ લિમિટેડ ટાઈમ છે મુલા સાહેબ. તો આપણે થોડુંક બીજા રિલેટેડ સબ્જેક્ટ છે, તો તમારી રજા હોય તો હું તમને ક્વેશ્ચન પૂછું. તો હવે થેન્ક યુ, આ તમે જે છે એ કિસ્સા સંભળાયા, વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે આપણે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લલ્લા મુહમ્મદિન વ આલી મુહમ્મદ, બહુ મશહૂર છે કે રસૂલ ખુદા પેદા થયા, એની વિલાદત થઈ ત્યારથી જ રસૂલ ખુદા જે છે એ બહુ જે છે એ ફેમસ હતા. અને જેમ વખત જે છે એ ટાઈમ પાસ થતો ગયો, તો રસૂલ ખુદાએ જે છે એની જે મોરલ્સ અને કેરેક્ટરિસ્ટિક્સ હતી એ પૂરા અરબ વર્લ્ડમાં જે છે એ બહુ ફેમસ હતી. ફોર એક્ઝામ્પલ, રસૂલ ખુદા જે છે એ આટલા ઓનેસ્ટ હતા અને આટલા સાચા હતા બિઝનેસમાં કે એમને જે છે એ સાદિક અને અમીનનો ખિતાબ માણસોએ આપ્યો હતો. એની સાથે સાથે રસૂલ ખુદા માણસોને બિલીવ કરવામાં કે અલ્લાહ એક છે એમાં તબલીગ, ઇસ્લામની તબલીગ કરેલી, તો આટલી તકલીફો બરદાશ્ત કરી લીધી કે આપણા માટે તો એ તસવ્વુર કરવું બી બહુ મુશ્કેલ છે. જેમ કે એક બહુ ફેમસ કિસ્સો છે કે રસૂલ ખુદા હંમેશા જાતા હતા, તો એક ભાઈ જે છે એ પોતાની વિન્ડોમાંથી એની પર કૂડો કરકટ ફેંકી નાખતી હતી અને રસૂલ ખુદાએ કોઈ વખત શિકાયત નહોતી કરી એની માટે. અને એક દિવસ એ ભાઈ બીમાર પડી અને હોસ્પિટલમાં ગઈ, તો રસૂલ ખુદા ત્યાંથી વટાણા, તો એની પર કોઈ કૂડો ન નાખ્યો. તો રસૂલ ખુદાએ પછી પૂછા કરી કે આ કેમ આમ થયું, તો રસૂલ ખુદાને માણસોએ કીધું કે એ ભાઈ તો હોસ્પિટલમાં છે. તો રસૂલ ખુદા પોતે જે છે એ હોસ્પિટલમાં ગયા એ ભાઈની ખબર કાઢવા. તો આજકાલના જમાનામાં તો જે છે એ કંઈ ટીટ ફોર ટેટ છે, તમે એક કરશો તો બીજો માણસ તમને એનીથી વધુથી જે છે એ બુરો બધો કહેશે. તો એ ભાઈ એટલી ખુશ થઈ કે આ માણસનો કેરેક્ટર આ છે કે હું રોજ આ માણસ પર જુલમ કરતી હતી અને કૂડો કરકટ ફેંકતી હતી, એની બાવજૂદ આ માણસ જે છે એ મારી પાસે મારી તીમારદારી કરવા માટે જે છે એ હોસ્પિટલમાં આવ્યો અને એ ભાઈએ પછી ઇસ્લામ એક્સેપ્ટ કરી લીધું. તો રસૂલ ખુદાની અલ્હમ્દુલિલ્લાહ એવી પર્સનાલિટી હતી. અને આપણે બધાએ કોશિશ કરવી જોઈએ કે રસૂલલ્લાને તાલીમાતના મુતાબિક આપણે જે છે એને ફોલો કરી. તો હવે તમે જે છે થોડાક એવા ઇન્સિડન્ટ્સ ખાસ આપણા વ્યૂઅર્સને બતાવશો જેમથી જેનેથી એમને જાણકારી મળે. ખુદાને કરીમે પૈગંબર ઇસ્લામને એમના બહેતરીન અખલાક માટે કુરાનની આયત કે ઇન્નકલ અલા ખુલુકિન અઝીમ, કે એમના બહેતરીન અખલાક છે. તો પૈગંબરના અખલાકો જે છે, જે રીતે તમે હમણાં વર્ણન કર્યા એક ઇન્સિડન્ટનું, તો એમાં પૈગંબરનો તમે જુઓ એની હિસ્ટ્રી, તો પૈગંબર માશાલ્લા એટલા દિલવાળા હતા, બહુ દયારા અને લોકો સાથે એ લોકોનો વર્તાવ, ખાસ કરીને ગરીબો માટે પણ, કે જ્યારે એમની બેઠક થતી તો અગર પૈસાવાળો આવે તો એ ઈચ્છતો હોય કે એ પૈગંબરની બાજુમાં બેસે
યાને કે ગરીબ બેઠો હોય ને પૈસા આવે ને એ કે ભાઈ તું ખસક મને જગ્યા દે તો પૈગંબર નારાજ થઈ જતા. જી બેશક. કારણ કે એને પૈગંબરનો એ હતો કે એને એને લોકો વચ્ચે આ જસ્ટિસ કાયમ કરવું હતું. ઇન્સાફી જે છે, એકબીજા પ્રત્યે મોહબ્બત છે અને એકબીજાને મદદ કરવું. અને જ્યાં જ્યાં અખલાકમાં કમજોરી છે તો અખલાકને સુધારવા, તો આ રીતે પૈગંબરનું કામ હતું. અને એના કારણે કે તમે જોશો તો આખી સોસાયટી જે એ જમાનામાં બધું અરબ લોકો જે છે બિલકુલ ઇગ્નોર જહાલત કે એ લોકો છોકરીઓને દફન કરી દેતા. સાચી વાત છે. તો એને એમને સુધાર્યું અને એકબીજા સાથે કેવી રીતે વર્તવું. અને આ જમાનાના માટે તમે જો કે બહેતરીન વસ્તુ કે તમે લોકોને દાવત દેવા માટે તમારા શબ્દોની જરૂર નથી, તમારો જે પ્રભાવ જે છે, તમારો ફેસ જે છે કે તમે ખાલી એક સ્માઇલ આપો, તમે સલામ કરો લોકોને. સલામના ફાયદા કે તમે વિચાર કરો કે સલામ મુસ્તહબ છે કે જેનો યા 90% યા 99% એ તમને ફાયદો થાય અને જવાબ દેનારને ખાલી 1 કે 10% મળે. તો કે આ એન્કરેજમેન્ટ છે કે આપને કેવી રીતે સામે માણસોને આપને તરફ ખેંચી શકીએ અને કેવી રીતે આપને એ લોકોને સુધારી શકીએ. ઇલ્મના હિસાબે પણ કે નોલેજ તમે હાસિલ કરો, કારણ કે પૈગંબરનો જ કોલ છે કે તમે સીક નોલેજ ફ્રોમ ધી ક્રેડલ ટુ ધ ગ્રેવ. એટલે તમારા ગોળિયાથી ક્રેડલથી લઈને કબર સુધી લહત સુધી તમે ઇલ્મ હાસિલ કરતા રહો. સાચું. બીજું કે તમે શું છે કે આ જ સિલસિલામાં કે હું તમને આપણી પાસે કેટલો સમય છે બીજો? લગભગ હવે 6-7 મિનિટ 5 મિનિટ છે. 5 મિનિટ છે ખાલી. તો ખાલી હું આપને એક કિસ્સો તમને કહું કે એ જે આપને મેં વાંચેલું છે પૈગામે અમલ નંબર 43 આ ન્યૂઝ લેટર છે, જૂનો છે, જેમાં ખાલી એક હિકાયત છે કે એકવાર આપના પૈગંબર જિબ્રાઈલને કહે છે કે એ જિબ્રાઈલ તું મને કંઈ નસીહત કર. તો હવે આપને વિચાર થાય કે પૈગંબર અને જિબ્રાઈલને કહેવું, પૈગંબર આવી મોટી હસ્તી, સરદાર અંબિયા અને જિબ્રાઈલ. તો પણ આનો મકસદ એ હતો કે તમે કોઈક લાગે કે તમારાથી કોઈ નાનું છે તો એને નાનું નહીં સમજવું, પણ તમે એને એને આપો એ ઓપોર્ચ્યુનિટી કે તમને કંઈ નસીહત કરે. તો એ નસીહતમાં જિબ્રાઈલ કહે છે પૈગંબરને કે આપના માટે છે કે બે વસ્તુ યાદ રાખવાની જરૂર છે અને બે વસ્તુને તમે ભૂલાવી દો. જે બે વસ્તુ યાદ રાખવાની જરૂર છે, એક છે અલ્લાહ અને એક આપનું મોત છે. અને જે બે વસ્તુ ભૂલાવી દેવાની જરૂર છે, એક છે કે જે આપને કોઈના ઉપર અહેસાન કર્યું હોય એને આપણે યાદ ન રાખીએ, ભૂલાવી દઈએ. અને એક જે કોઈને અમારું કંઈ બગાડ્યું હોય, અમારા સાથે કંઈક મિસબિહેવ કર્યું હોય તો આપને એ ભૂલાવી દેવું જોઈએ. તો એમાં એ ફક્ત છે, બધાને ટાઈમ નથી લઉં, છે પણ નહીં અમારી પાસે. તો અલ્લાહનું જે છે કે અલ્લાહને યાદ રાખવું, તો ઇન્સાનની આખી જિંદગી ચેન્જ થઈ જાય છે અગર અલ્લાહને હર વખત યાદ રાખતો રહે. એ બહુ જરૂર છે. અને અલ્લાહથી મદદ માંગતો જરી હર વખત. તો ખુદાને કરીમ કહે છે હું છું તો વ્યાધિ નહીં કર. મોતને યાદ રાખવાથી એથી પણ ઇન્સાનની જિંદગી સુધરી જાય છે અને એના એના માટે કબર અને આખિરતની મંઝિલ સારી રહેશે ઇન્શાલ્લાહ. અને ઓલું જે છે કે આપને ભૂલાવી દેવાનું,
આજે તમે કોઈના પર અહેસાન કર્યું, જો તમે બોલાવી દેશો તો બહેતર છે. તમે યાદ રાખશો તો શું થશે, કાલે એ જ માણસ જેના પર તમે અહેસાન કર્યું છે, તમારી સાથે કંઈક એવો અનબનાવ થયો તો તમે એને કઈ સંભળાવશો, તો એના દિલને દુઃખ પહોંચશે. અને ખાલી એ નહીં પણ પછી જે તમારો અજર હતો, સવાબ હતો, એ ચાલ્યો જશે. અને જે તમે તમારાથી કાંઈ બદગુમાની કરી હોય, તમારા સાથે મિસબિહેવ કર્યું છે, તો એને પણ તમે ભૂલાવી દો. તમે એ યાદ રાખશો તો પાછો એ કોક વખતે તમે એના સામે કંઈક આ વાત લઈ આવશો. અને આ ચીજોને શા માટે કે તમે ભૂલાવી દો, જેથી કરી તમારામાં પછી એરોગન્સ ન આવે, પ્રાઇડ ન આવે કે તમે પોતાને સમજો કે હું કાંઈ છું, એ ખુદાને પસંદ નથી. પ્રાઇડ જે છે એ ખુદા માટે છે, આપણા માટે નથી. તો આપણે આ ચીજથી દૂર રહેવું જોઈએ. ખુદા અંદર કરીમ આપણે તૌફીક આપે કે આપણે આ ચીજો પર અમલ કરીએ. એસંત મુલા સાહેબ, થેન્ક યુ સો મચ. બહુ તમે સારી સારી વાતો કરેલી. અને હવે હું હિદાયતના વ્યૂઅર્સને કહીશ કે જેમ તમે કીધું, અને આ ચાર ચીજો જે છે એ આપણા નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને જિબ્રીલ અલૈહિસ્સલામ ફરિશ્તા જે હતા એમને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને કીધેલી. બે ચીજો એ કે તમારે જે બે ચીજો યાદ રાખવાની છે, એક તો એ કે અલ્લાહ તાલાને યાદ રાખવાનું છે, અને એની સાથે સાથે મોતને બી યાદ રાખવાનું છે. તો તમે આ બે ચીજો યાદ રાખો, અલ્લાહને અને મોતને યાદ રાખો, તો એમાં શું થશે કે તમારા તમે કોઈ ગુનાહ કરવા જાઓ, તમે કોઈ ખોટી વસ્તુ કરવા જાઓ, તો એનેથી તમે બચી જશો. તમને જે ખબર પડશે કે અલ્લાહ જે છે એ તમને ઓલ ધ ટાઈમ વોચ કરે છે, બિલકુલ, તો તમે એ તમને બીક લાગશે કે અલ્લાહ તઆલા જે છે એ જઝા અને સજાનો અલ્ટિમેટ જે છે એ ડિસિશન લેવાવાળો છે, તો તમે એ ગુનાહથી બચશો. સાથે સાથે તમે મોતની યાદ કરશો તો તમને ખબર છે કે આ દુનિયા એક ટેમ્પરરી દુનિયા છે. આમાં તમને ટેમ્પરરી પ્લેઝર મળશે કે એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ને ટાઈમ તો આમ જાય છે. તો માણસોને અત્યારે કોઈ બી માણસને તમે કહો કે તમને ખબર છે કે તમે આખરી, ડિપેન્ડિંગ ઓન ધ એજ ઓફ ધ પર્સન, તમે એક વાક્ય બતાવી દો તો તમને યાદ હોય સવારના 6 વાગ્યાથી લઈ ને રાતના 9 વાગ્યા સુધી, તો એને યાદ નહીં હોય. બિકોઝ કે મેમરી આદમીની એવી બી હોય છે, અને ટાઈમ જઈ વયો જાય છે, તો ગુડ ઓર બેડ ઇટ ગોઝ, પણ વોટ કાઉન્ટ્સ ઇઝ કે તમે અલ્લાહને નહીં ભૂલો. અલ્લાહ અને ઇસ્લામમાં આપણે અલ્લાહનો અહેસાન છે કે ઇસ્લામમાં આપણે જે છે એ પેદા થયા છે આટલા સારા મઝહબમાં, તો એનો આપણે બધા એને અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ. અને અલ્લાહની જે ઇસ્લામ છે એની પર આપણે બધાને ફોલો કરવો જોઈએ, અલ્લાહની યાદ રાખવો જોઈએ, મોતની યાદ રાખવો જોઈએ, આપણે વાજિબાતને જે અદા કરવા જોઈએ, અને મેનકાઇન્ડ એકબીજાની જેટલી તમે જે છે એ મદદ કરી શકો, તમારે એવી રિસોર્સિસ હોય તો તમારે મદદ કરવી જોઈએ ફેલો હ્યુમન બિઈંગ્સની. અને સાથે સાથે તમે બે વસ્તુને તમે કરીને ભૂલાવી નાખવી જોઈએ, જેમ કે જિબ્રીલ અલૈહિસ્સલામે હઝરત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કીધેલું કે એક તો એ કે તમે કોઈની પર અહેસાન કરો, તો પછી એ નહીં કે તમે જે છે એ રોજ યાદ રાખો, એ હર મહિને યાદ રાખો, યા વોટ એવર. તમારી હેસિયત સારી હોય, તમે કોકને ફોર ઇન્સ્ટન્સ 500 પાઉન્ડ આપ્યા, તો એ નહીં કે તમે હર 6 મહિના પછી યાદ રાખો. તમને માણસ માં કે મેં તો આને 500 પાઉન્ડ આપ્યા, એની કરતાં તો વધારે એ સારું છે કે તમે ન આપો. એને તમે નેકી તમારી એ છે કે રાઈટ હેન્ડથી તમે આપો તો લેફ્ટ હેન્ડવાળાને ખબર ન હોવી જોઈએ. સાથે સાથે તમને કોઈ માણસે અપસેટ કરી હોય, તમને કોઈ માણસે જે છે એ સારું ન બોલ્યો હોય, તો તમે જેમ કે આ ફરિશ્તો કહે છે એ બી નબીને
કે તમે એને પછી ભૂલી જાઓ ફોર અપસેટ કરીએ બીકોઝ કે તમને ખબર નથી કે એ માણસ કઈ સિચ્યુએશનમાં છે. એ માણસ બની શકે કે એના ઘરના હાલાત બહુ ખરાબ હોય, બની શકે ફોર એક્ઝામ્પલ એના ઘરમાં કોઈ બીમાર હોય, યા એ પોતા એને કોઈને અપસેટ કરી દીધો હોય, તો એ તમને એની નિયત ન હોય. તો એ તમે રોજ રોજ, યા મારી પોતાની એક્ઝામ્પલ એક છે કે એક માણસ મારા સાથે આમ કર્યો તો પછી હું ચૂપ થઈ ગયો. એ પોતે જે છે એ 2-3 મહિના પછી આવીને મને કીધું કે મુશ્તાક આઈ એમ સોરી મેં આમ કર્યું. મેં કીધું કે વાંધો નથી, વાંધો નથી. તો આવું આપણે બી બીજાને કોક અપસેટ કરી નાખીએ છીએ. વી આર ઓલ હ્યુમન્સ, આપણથી ગલતી થાય છે. તો અલ્લાહથી માફી માંગવી જોઈએ. કોઈ તમને અપસેટ કરે તો તમે કહો કે અલ્લાહ જે છે એ મેં એને માફ કરી દીધો, અલ્લાહ એને માફ કરે, અલ્લાહ જે છે એ હું બી કોઈને કોઈ વખત અપસેટ કરીશ તો અલ્લાહ મને માફ કરી દેશે. તો આ વાતો સાથે જે છે એ મને આશા છે કે અમારો પ્રોગ્રામ જે છે એ તમને પસંદ આવ્યો હશે. અને ફીડબેક માટે જે છે એ તમારા વ્યૂઝ જે છે વેલકમ. અને મુલા સાહેબને હું બહુ આભારી છું એક વખત ફરી કે મુલા સાહેબે આટલી તકલીફ કરીને અમારા પ્રોગ્રામમાં આવ્યા. ઓલ્સો જે છે હિદાયત ટેલિવિઝનના ટેકનિશિયન અને મૌલાના અદિલ અને મેજર સાહેબ બધા એને હું આભારી છું. અને મારા વ્યૂઅર્સને ખાલી મારે એક આસ રિક્વેસ્ટ કરી હતી કે હિદાયત ટેલિવિઝન બહુ મઝહબ માટે બહુ સારું સારું કામ કરે છે જેમ તમે જોઉં છો. અને ઇટ્સ ઓન્લી બેઝડ ઓન ડોનેશન્સ. તો જે જે માણસો હિદાયત ટેલિવિઝનના મેમ્બર નથી, પ્લીઝ તમે હિદાયત ટેલિવિઝનના મેમ્બર બનો, કોશિશ કરો અને તમારી હેસિયતના પ્રમાણે જેટલું બી ડોનેશન તમે દઈ શકતા હો, 10 પાઉન્ડ 20 પાઉન્ડ 100 પાઉન્ડ 200 પાઉન્ડ, એ તમે હિદાયત ટેલિવિઝનને આપો તાકે આ હિદાયત ટેલિવિઝનને અમે ફર્ધર જે છે એની વ્યૂઈંગ જે છે ઓલ ઓવર ધ વર્લ્ડ વધારી શકી અને સારાથી સારા પ્રોગ્રામ કરી શકી. અને જે માણસો હિદાયત ટેલિવિઝનમાં ફૂલ ટાઈમ કામ કરે છે એ લોકોને એ લોકોની મહેનતનો અજર મળે. એની સાથે મુશ્તાક અલીને ઇજાજત આપો. ટિલ નેક્સ્ટ ટાઈમ, સલામ અલૈકુમ.